નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન વધ બદતર થઈ રહી છે જેને લઈ હાલની કોરોનાની પરિસ્થિતિ મામલે થયેલ સુઓ મોટો લઈ ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી તમને જણાવી દે કે ગુજરાત હાઈકોર્ટમાં આ કોરોનાની સ્થિતિમાં ઇન્જેક્શનની કાળાબજારી ઓક્સિજનની ઘટ બેડની અછત જોવા મળી રહી છે જે મામલે સુઓ મોટોની અરજી થઈ હતી અને કોર્ટે ગુજરાત સરકારને આ અંગે જવાબ રજૂ કરવા કહ્યું હતું જેમાં સરકારે એક સઠ પાનાનું સો ગંદનામું રજૂ કરી કહ્યું કે સરકાર બનતા તમામ પ્રયાસ કર્યો

હાઈકોર્ટે સરકારને સવાલો કર્યા હતા જેમાં કોરોના ટેસ્ટિંગ વધારવાના બદલે ટેસ્ટિંગની સંખ્યા કેમ ઘટી રહી છે જેવા એક સવાલો થયા હતા તો સાથે જ રેમડેસિવિર ઇન્જેક્શન મામલે પણ સરકાર ને ઝાટકણી કરી હાઈકોર્ટે જણાવ્યું કે રેમડેસીવીરની દલીલ કરો છો તે એફિડેવિટમાં કેમ નથી રેમડેસિવિર મામલે ડબલ્યુએચ કંઈક અલગ જણાવી રહ્યું છે તમે કંઈક અલગ કહો છો તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે લાઈનો કેમ લાગી રહી છે દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે કોઈ દર્દીને હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં ન ઊભું રહેવું પડે તેવી વ્યવસ્થા કરો આ અંગે વધુમાં હાઈકોર્ટે ગુજરાત સરકારને શું કહ્યું તે જણાવીશું પરંતુ એ પહેલા જો તમે અમારો આ વીડિયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ થી સત્તાને સબસ્ક્રાઇબ કરો બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જો તમે અમારો આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક ફોલો અને શેર જરૂર

તમને જણાવી દે કે આ સુનાવણી દરમિયાન રાજ્યમાં ગુજરાત સરકારના દૈનિક કોરોનાના આંકડા પર ગુજરાત હાઈકોર્ટે આશંકા વ્યક્ત કરી હતી તો લોકોને હાલ સિવિલ કે ખાનગી હોસ્પિટલમાં બેડ મળી રહ્યા નથી પરંતુ સરકારનું રટણ કંઈક અલગ છે ત્યારે હાઈકોર્ટે સારવાર માટે બેડ ઉપલબ્ધ હોવા અંગેના સરકારના દાવા પર પણ આશંકા વ્યક્ત કરી હતી સાથે જ કોરોનાના દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને હાલ જે હોબાળો મચેલો છે જેને લઈ ગઈકાલે રજૂ કરેલ સોગંદનામામાં ઇન્જેક્શન મામલે કોઈ ચોખવટ ન કરાતા આજે ન મળવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે પરંતુ સરકાર આ વાતોને ખોટી ઠેરવી રહી છે તો રિપોર્ટ અનુસાર કોરોના મુદ્દે હાઈકોર્ટે સરકારને ફટકાર આપતા વધુમાં જણાવ્યું કે અગાઉના સમયમાં સરકાર પાસે જ્યારે રિસોર્સ હતા પણ બરબાદ કરાયા છે ગુજરાત સરકારે રેમડેસીવર ઇન્જેક્શન મુદ્દે ઓપન લેટર જાહેર કરવો જોઈએ ગુજરાતમાં માત્ર સત્તાણું લેબમાં જ કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યા છે ત્યારે આરટી પીસીઆર ટેસ્ટિંગ મુદ્દે પણ હાઈકોર્ટે સરકારને વૈધક સવાલ કર્યા હતા જી હા રિપોર્ટ અનુસાર હાઈકોર્ટે આ અંગે સરકારને પૂછ્યું હતું કે ટેસ્ટિંગની સંખ્યા કેમ ઘટાડી દીધી છે આરટી પીસીઆર બધા જિલ્લામાં થાય છે કે નહીં તેની ચકાસણી કરો ડાંગમાં ટેસ્ટિંગને લઈ કોઈ જ વ્યવસ્થા નથી તો ગુજરાત હાઈકોર્ટના ગુજરાત સરકારને વૈધક સવાલો બાદ સરકારે પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે અમારાથી બનતા અમે પૂરા પ્રયાસ કર્યા છે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે રેમ રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ગુજરાત સરકારની વિનંતીથી કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે કોર્ટે સરકારને વધુમાં પૂછ્યું હતું કે ટેસ્ટિંગની સંખ્યા કેમ ઘટાડી દેવામાં આવી છે બધા જિલ્લામાં છે કે નહીં તેની ચકાસણી કરો ડાંગમાં ટેસ્ટિંગ હાઈકોર્ટના ગુજરાત સવાલો બાદ સરકારે પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું છે કે અમારાથી બનતા અમે તમામ પ્રયાસો કર્યા છે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે રેમડેસીવીરની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ગુજરાત સરકારની વિનંતીથી કેન્દ્ર સરકાર

જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તા ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં